નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 એમાં વિષય ગણિત છે તેનું સામાયિક મૂલ્યાંકન કસોટી પેપર છે જે ગણિતનું, એનું આપણે સોલ્યુશન કરીશું. અહીં પ્રશ્ન 1 આપવામાં આવેલ છે કે નીચે આપેલ સંખ્યાઓને અંકમાં લખી તેમને ચડતા ક્રમમાં લખવાનો છે. તો અહીં તમને ક્વેશ્ચન 1 આપેલું છે કે 97,52,354, તો કેવી રીતના લખવાનું છે પહેલા પ્રશ્નનું? તો કે 97,52,354 આ રીતના લખાશે. ત્યારબાદ હવે બીજો પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો છે કે 90,25,224, શું કીધું છે? 90,00,000 લાખ, 10 લાખના ખાનામાં શું આવે? 90,00,000. 25,000, 10,000ના ખાનામાં 25, અને 224 તમ થશે 90,25,224. અહીંયા શું હતું? 97,52,354 આમ હતું. હવે ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે તેમાં કહ્યું છે 97,567, એટલે 97,00,000 ત્યાં, ત્યારબાદ 567, એટલે 10,000ના કારણામાં શું શૂન્ય શૂન્ય મૂકવાનું, અને 567 આ રીતના લખાશે. 97,567. હવે ચડતા ક્રમમાં કયું છે? બરાબર, તો ચડતા ક્રમમાં હવે ગોઠવીએ તો ચડતા ક્રમમાં લખવાનું નીચે ચડતા ક્રમ. હવે નાની સંખ્યા પહેલાં આવશે ચડતા ક્રમમાં, માટે આ 90,25,224 છે તેને પહેલાં લખીશું. તો લખવાનું 90,25,224. ત્યારબાદ બીજી રકમ કઈ આવશે? 97,00,000 છે, માટે 567 અને 52,354 છે, તો 567 ના નકળે છે, માટે બીજા ક્રમે કયો લખશું? 97,567 આમ થશે. અને ત્રીજા ક્રમે શું આવશે? 97,52,354 આમ થશે. આ હતો તમારો ક્વેશ્ચન 1. ત્યારબાદ હવે બીજું તમને શું કહ્યું છે કે 3,0,7,9,4 અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી 5 અંકની સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા લખો. હવે શું કરવાનું? 3,0,7,9,4 આ 3 અને 3નો ઉપયોગ, સોરી, 5 અંકનો ઉપયોગ કરી નાની અને મોટી સંખ્યા છે તે બનાવવાની છે. તો સૌપ્રથમ મોટી સંખ્યા બનાવીએ. તો મોટી સંખ્યામાં મોટો અંક છે તે પહેલાં લેવાનો, એટલે આમાંથી 5માંથી 9 છે એ મોટા છે, માટે 9ને પહેલાં લેવાના. ત્યારબાદ 7ને લેશું, ત્યારબાદ 4ને લેશું, ત્યારબાદ 3ને લેશું, અને છેલ્લે 0. તો કઈ મળી? 97,430. હવે નાની સંખ્યા લેવી હોય તો શું કરવાનું? નાનો અંક પહેલાં લેવાનો. તો તમારે એમ નહીં માનવાનું કે 0 છે એ નાના છે તો પહેલાં લઈએ. જો તમે 0 છે એ પહેલાં લેશો તો તમારે 5 અંકની બનશે નહીં, માટે 0ને પહેલાં લેવાના નહીં. તો હવે 0 તો આપણે નહીં લઈએ, તો એના પછીની 4 અંક છે એમાંથી કયો નાનકડા છે? તો 3 છે, તો 3ને લેવા પડે, તો 3. હવે ત્યારબાદ 0 લઈ લેવાના, તો 3 અને 0. હવે વધ્યું 7, 9 અને 4, તેમાંથી 4 નાના છે, ત્યારબાદ 7 અને 9. તો કઈ ભાઈની નાનકડી સંખ્યા? તો કે 30,479. મોટી સંખ્યા કઈ ભાઈની? 97,430. અને નાનકડી સંખ્યા કઈ ભાઈની? 30,479.
ત્યારબાદ હવે પ્રશ્ન બે જોઈએ. નીચે આપેલા ઘડિયાળના કાંટા વચ્ચે કયો ખૂણો બને છે તે જણાવવાનો છે. તો હવે તમને અહીંયા 11 અને 20 દર્શાવવામાં આવેલ છે, તો અહીં તમારે કયો ખૂણો છે તે કહેવાનું છે. તો જનરલી આપણે આમ જોઈએ એલ આકારનો, તો આ કાટકોણ થાય, તો આ કાટકોણથી તો મોટો છે, આ બંને સાઈડથી એના પાંખિયા છે તે મોટા છે, તો કાટકોણથી મોટો ખૂણો એટલે કયો કહેવાશે? ગુરુકોણ કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા શું લખવાનું? ગુરુકોણ આમ લખશું, ગુરુકોણ. ત્યારબાદ બીજી ઘડિયાળ જોઈએ તો તેમાં તો એલ આકાર જ દર્શાવેલો છે, જો પરફેક્ટ, એટલે શું આવશે? કાટકોણ. અહીં 3 વાગેલ છે એ કયો ખૂણો દર્શાવેલ છે? તો કે કાટકોણ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ઉપર તમને સૂચના આપેલી છે કે ANSH માનો શબ્દ ન લખી તેમાં દેખાતા ખૂણાની રચના, ખૂણાની સંખ્યા જણાવો. હવે શું કીધું છે? એ એન એસ અને એચ, તો એસ માટે કંઈ ખૂણા દેખાતા જ નથી, માટે એસનું કંઈ આવશે નહીં. તો હવે તમને પહેલી સૂચના કીધી છે કે કાટકોણ ખૂણાની સંખ્યા, તો એ એન એસ એચ છે, એમાંથી કાટકોણ ક્યાં બને? તો આપણે જોઈએ, જો હું ટીક કરું છું એ કાટકોણ જ થશે. તો કે 1, 2, 3 અને 4 આ કાટકોણ થશે, માટે શું લખીશું? 4. પછી કાટકોણથી નાના એટલે કે લઘુકોણ, તો આ બધા લઘુકોણ જ થાય, નાના નાના જે દેખાય છે એ બધા લઘુકોણ જ થશે. અહીં પછી આ છે તે, એ બધા લઘુકોણ છે, તો એવી રીતના તમે ગણશો તો 5 ખૂણા છે તે થશે. તો અહીંયા લખવાનું, કાટકોણથી નાની ખૂણાની સંખ્યા 5 અને મોટી જોઈએ તો કેટલી છે? તો કે 2. આ સાઈડનું છે એ 2, એટલે અહીંયા લખીશું 2. ત્યાર પછીનો એ પ્રશ્ન છે કે માગ્યા મુજબ જવાબ આપવાનો છે. તો તમને અહીં આકૃતિ આપેલી છે, તો તેની પરિમિતિ શોધવાની છે. તો પરિમિતિ શોધીએ તો આકૃતિમાં દરેક બાજુઓના માપનો શું કરવાનો હોય? સરવારો. તો અહીંયા લખવાનું કે પરિમિતિ બરાબર, હવે શું થશે? આ 3 સેમી 5 સેમી, તો 3 વત્તા 5 થશે. ત્યારબાદ આ 3, ત્યારબાદ અહીંના 1 અને અહીંના 4, આમ થશે. હવે બંનેની એને પરિમિતિનો સરવારો કરીએ તો 3 અને 5 એટલે 8 થયા, 8 ને 3 11, 11 ને 12, 12 ને 4 16, તો અહીંયા શું આવશે? 16 સેમી. તો આકૃતિ 1ની વિદ્યાર્થી મિત્રો તમને પરિમિતિ મળી 16. ત્યારબાદ હવે બીજી આકૃતિ જોઈએ, તેમાં પણ એમ જ કરવાનું છે, દરેક બાજુઓના માપનો સરવારો. તો પરિમિતિ બરાબર, તો 2, ત્યારબાદ આ 2 લઈએ એટલે વત્તા 2, ત્યારબાદ ફરી આ 2 લેશું એટલે 2, પછી આ બંને 2નો વારો એટલે 2, ત્યારબાદ ઉપરના 2, ત્યારબાદ આ સાઈડના આપણે 2 લેશું પ્લસ 2, અને લાસ્ટમાં છેલ્લા 2 છે તે. તો હવે સરવારો કરીએ, 2, 4, 6, 8, 10, 12, 14 અને 16, તો આમનો સરવારો શું થયો? 16 સેમી. તો બંને આકૃતિનો સરવારો છે તે સરખો જ થાય છે, 16 સેન્ટીમીટર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, 4 સેમી લંબાઈવાળા ચોરસનું ક્ષેત્રફળ શોધો અને 8 સેમી લંબાઈ અને 2 સેમી પહોળાઈવાળા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો, બંનેનો તફાવત કેટલો મળશે તે જોવાનું છે. તો હવે પહેલાં ચોરસનું શોધવાનું છે, માટે શું કરીશું? આપણે પહેલાં ચોરસ બનાવીશું. આ ચોરસ થયું, કેટલા માપનું છે? 4 સેમીનું છે.
तो दरेक बाजू चार आवशे। चौरस छे माटे बधी बाजू माप केवा होय सरखा होय। हवे सूत्र मूकीए तो चौरस नो क्षेत्रफळ बराबर लंबाई गुणिया लंबाई आम थाय। हवे लंबाई आई गई छे चार, ले चार गुणिया चार तो केटलू आवशे सोळ थाय, सोळ सेमी वर्ग। હવે ત્યારબાદ લંબચોરસ કીધું હતું તમને, લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો આ લંબચોરસ હવે એની આઠ સેમી લંબાઈ છે, તો અહીંયા આઠ સેમી, તો અહીંયા પણ આઠ સેમી હોય ને બે સેમી પહોળાઈ છે, તો આ રીતના છે। હવે આનું ક્ષેત્રફળ શોધવાનું, તેનું ક્ષેત્રફળ શું થાય? તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એમ થાય। લંબાઈ એટલે આઠ, પહોળાઈ એટલે બે, તો આઠ ગુણ્યા બે એટલે કેટલા થશે? સોળ થશે। અહીં તમને ચોરસનું પણ સોળ સેમી મળેલ અને લંબચોરસનું પણ સોળ સેમી જ મળેલું છે। તો હવે બંનેનો તફાવત શોધવાનો છે। તો આટલું તમારે વિદ્યાર્થી મિત્રો પહેલાં ગણી લેવાનું, ત્યારબાદ હવે એનો તફાવત જોઈએ। તો તફાવત બરાબર ચોરસનું કેટલું મળેલું હતું? સોળ સેમી, અને લંબચોરસનું પણ સોળ સેમી જ મળેલું હતું, એટલે સોળમાંથી સોળ જશે તો શૂન્ય, માટે જવાબમાં શું આવશે તફાવતમાં? શૂન્ય। ત્યારબાદ પ્રશ્ન ચાર જોઈએ, તેમાં શું કહ્યું છે કે માગ્યા મુજબ જવાબ છે તે આપવાનો છે। હવે એમાં શું કહે છે? અનુજભાઈ પોતાની શેરીના ત્રણ બાળકોને 80 નોટબુક નીચે પ્રમાણે વેચે છે। હવે શું કહે છે? જો અનુજભાઈ હતા તે પોતાના શેરીના ત્રણ બાળકો હતા, તેને 80 નોટબુક વેચે છે, એમનું તમને પ્રમાણ નીચે કોષ્ટકમાં કહ્યું છે, બરાબર? તો દરેકને કેટલામો ભાગ નોટબુકનો મળે તે આપણે અપૂર્ણાંકમાં દર્શાવવાનો છે। હવે પહેલો બાળક છે એને એણે 25 નોટબુક આપેલી છે, પહેલા બાળકને એણે 25 નોટબુક આપેલી છે। તો પહેલા બાળકનું સૌ પ્રથમ આપણે જોઈએ, તો આ 25 છે એટલે અહીંયા શું કરવાનું? આપણે 25 લખવાના। કુલ નોટબુક કેટલી હતી? તો કે 80। તો હવે તમારે અપૂર્ણાંકમાં દર્શાવવા માટે વિદ્યાર્થી મિત્રો છેદ ઉડાડવા પડશે, તો 25 થશે અને 16 પીચા 80 થશે। ખબર ન પડે તો આ રીતના લખી નાખવાનું, 25 અને 16 પીચા 80, 5 5 ઉડી ગયા। હવે 5 અને 16ના છેદ ઉડશે નહીં, તો વધ્યું શું? 5 અને 16, તો 5ના છેદમાં 16। તો પહેલા બાળકને કેટલી નોટબુક મળી હશે? 5 16 અંશ। ત્યારબાદ બીજું બાળક છે એને એણે 15 આપેલી છે, તો શું કરવાનું? 15ના છેદમાં 80। જેટલી એને નોટબુક આપેલી હોય વિદ્યાર્થી મિત્રો એના છેદમાં કુલ નોટબુક છે તે લખવાની, એટલે કે 15ના છેદમાં 80। તો અહીંયા પણ એમ જ થશે, અહીંયા આપણે છેદ ઉડાડશું તો 5 13 15 થશે અને 16 પીચા 80 થશે। આમ થશે 5 5 છે તે ઉડી ગયા, તો આમાં પણ 3ના છેદમાં 16 વધેલ, તો અહીંયા શું લખવાનું? 3ના છેદમાં 16। ત્યારબાદ હવે ત્રીજું બાળક છે એને 40 નોટબુક છે તે મળેલ છે, એટલે તું શું કરવાનું? 40ના છેદમાં 80। આ તો સાવ સહેલું છે, 20 2 40 અને 20 4 80 આમ છેદ ઉડે, તો જવાબમાં શું આવે? 2ના છેદમાં 4, આમ થશે 2 ¼। ત્યાર પછીનો દાખલો છે કે મહેશ એક શહેરમાં પહોંચવા માટે 3.1 કિલોમીટર બસ મારફત મુસાફરી કરી, પછી તે 1.1 કિમી કિલોમીટર ચાલ્યો છે, તો તેણે શહેરમાં પહોંચવા કેટલી મુસાફરી કરેલી હશે? તો સૌ પ્રથમ શું કરવાનું? મિશ્ર અપૂર્ણાંકમાં તમને આપેલ છે તેને પૂર્ણાંકમાં ફેરવીએ,
તો શું કરે છે? ત્રણ પૂર્ણાંક એક તૃતીયાંશ કરે છે, તો આપણે એને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ તો ત્રણ પૂર્ણાંક એક તૃતીયાંશ એમ થાય. હવે એને જોઈએ તો બે તેરી છ અને છ ને એક સાત, સાતના છેદમાં બે એનું મળ્યું પૂર્ણાંકમાં. ત્યારબાદ બીજું જોઈએ, તેમાં એક પૂર્ણાંક એક અષ્ટાંશ હતું, તો એક પૂર્ણાંક એક અષ્ટાંશ આમ હતું. તો હવે એમાં તો કે આઠ એકા આઠ, આ થ આવી રીતના થશે, આઠ એકા આઠ, આઠ ને એક નવ, નવના છેદમાં આઠ આમ થશે, એટલે સાતના છેદમાં બે અને નવના છેદમાં આઠ આમ મળ્યું. હવે શું કરવાનું? આઠ લસા લેશું તો અહીંયા લખવાનું, અહીંયા વધારે આઠ છે છેદમાં, એટલે લખવાનું શું? આઠ લસા લેતા આમ થશે. હવે સાત અને બે છે તો બેને આપણે કેટલા વડે ગુણીએ તો આઠ થાય? તો કે ચાર વડે ગુણવા પડે, તો બે ચોક આઠ, અને સાતને પણ ચાર વડે ગુણવા પડે તો સાત ચોક અઠ્યાવીસ, એટલે અઠ્યાવીસના છેદમાં આઠ આવેલું. ત્યારબાદ સાત અહીંયા તો નવના છેદમાં આઠ તો આપેલું જ છે, તો એમાં કંઈ કરવાનું રહેશે નહીં, એટલે નવના છેદમાં આઠ આમ થશે, એટલે અઠ્યાવીસના છેદમાં આઠ અને નવના છેદમાં આઠ. હવે બંનેમાં છેદ છે તે સમાન આવેલ છે, એટલે આઠ એકવાર લખશું, ઉપર અંશમાં અઠ્યાવીસ પ્લસ નવ આમ થશે. હવે અઠ્યાવીસ વત્તા નવ, અઠ્યાવીસમાં આપણે નવ નાખીએ તો કેટલા રહીએ? અઠ્યાવીસમાં નવ નાખશું તો સાડત્રીસ થશે, તો સાડત્રીસના છેદમાં આઠ. તો અહીં જવાબમાં શું આવશે? સાડત્રીસના છેદમાં આઠ. આ રીતના દાખલો થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન પાંચ, કે માગ્યા મુજબ જવાબ છે તે આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને પેટર્ન આપેલી છે, પેટર્ન છે તે આગળ વધારવાની છે. તો અહીં તમને પહેલો પ્રશ્નમાં કહ્યું છે એક ચાર નવ સોળ અને પચીસ આવી રીતના કહ્યું છે. હવે એક ચાર નવ સોળ ને પચીસ, તો આ શું છે? તમને વિદ્યાર્થી મિત્ર એમ થતું હશે કે આમાં તો ડિસ્ટન્સ પણ નથી રહેતો, કેમ કે એક અને ચારની વચ્ચે ત્રણનો ડિફરન્સ છે, ચાર અને નવની વચ્ચે પાંચનો ડિફરન્સ છે, તો આ ડિફરન્સ છે તે વધતો જાય. પરંતુ આ ડિફરન્સ મુજબ નથી વિદ્યાર્થી મિત્રો, અહીં તમને વર્ગ મુજબ પેટર્ન આપેલી છે. તો જો કેવી રીતના? તો કે એકનો વર્ગ છે એ એક થાય છે, બેનો વર્ગ ચાર થાય છે, ત્રણનો વર્ગ નવ. વર્ગ ખબર ન પડે તો વિદ્યાર્થી મિત્ર શું? કે જે રકમ હોય એને ગુણ્યા તે જ કરવાની. દાખલા તરીકે બે ગુણ્યા બે, ત્રણ ગુણ્યા ત્રણ, એનો વર્ગ થાય. તો અહીં ત્રણનો વર્ગ નવ, ત્રણ તેરી નવ થયો, સો પછી ચારનો વર્ગ છે એ સોળ થશે, પાંચનો વર્ગ પચીસ, તો અહીંયા છનો વર્ગ આપણે લખવો પડે, તો છનો વર્ગ થશે છત્રીસ, છાએ છાએ છત્રીસ. ત્યારબાદ સાતનો વર્ગ થશે ઓગણપચાસ, સત્યું સત્યું ઓગણપચાસ. ત્યારબાદ આઠનો વર્ગ લખવાનો, તો આઠ્યું આઠ્યું ચોસઠ થયું. ત્યારબાદ હવે નીચેની પેટર્ન છે એમાં પણ એમ જ કરવાનું છે, જો તેમાં ક્રમ અનુસાર સંખ્યા છે ઉમેરતી જવાની. હવે આ એકમાં એક ઉમેર્યા તો બે થયા, હવે શું કરવાનું? બેમાં બે ઉમેરવાના, ક્રમસર સંખ્યા લેતી જવાની. બેમાં બે ઉમેરે એટલે ચાર, પછી ચારમાં ત્રણ ઉમેરવાના, અહીંયા એક ઉમેર્યો, અહીંયા આપણે એક ઉમેર્યો હતો, અહીંયા બે ઉમેર્યા, અહીંયા ત્રણ ઉમેરેલા આપણે, અહીંયા ચાર ઉમેરવાના, સાતમાં ચાર નાખીએ તો અગિયાર. હવે શું કરવાનું? અગિયારમાં પાંચ નાખવાના, અહીંયા પાંચ પ્લસ કરવાના, એટલે અગિયારમાં પાંચ નાખશું તો શું થશે? સોળ. ત્યારબાદ હવે છ ઉમેરવાના, ક્રમસર ઉમેરતું જવાનું છે, તો સોળમાં છ ઉમેરશું તો અહીંયા આવશે બાવીસ, સોરી સોળમાં છ ઉમેરશું તો અહીંયા આવશે બાવીસ. તો આ હતી તમારી પેટર્ન. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે, તો તમને શું કહ્યું છે? જો વિદ્યાર્થી મિત્રો, જો એ થી ઝેડને એકથી છવ્વીસ અંક સાથે અનુક્રમે સાંકળીએ તો નીચે આપેલા નામના શબ્દોનો સરવાળો કેટલો થાય તે શોધો.
तो हवे तमारे शू करवानुं छे विद्यार्थी मित्रों, एबीसीडी तो तमने आवडती जशे, तो तमारे शू करवानुं एबीसीडी पहला तो आखी लखी लेवानी, त्यारबाद शू करवानुं क्रम अनुसार एनो नंबर आपतो जवानो। एबीसीडी में कुल 26 अक्षर होय छे, तो ए नो एक नंबर थाय, बी नो बे, सी नो त्रण, पछी डी नो चार, त्यारबाद ई नो पांच, एवी रीतना तमारे गोठवी नाखवानो। पछी अहींया जे अक्षर तमने आपवामां आवेल छे एना मुजब क्रम तमारे लखवानो होय छे। तो हवे तमने अहींया फर्स्ट नाम आपवामां आवेलुं छे ओमकार, बराबर। तो ओमकारमां ओ छे ई पहेलुं आवे, पहेलो अक्षर छे, એટલે મીન્સ કે અહીંયા પહેલો છે ઓમ, તો વચ્ચેનો છે એબીસીડીને, તો ઓ છે એ એબીસીડીમાં કયા ક્રમમાં આવે છે, તો 15મા ક્રમમાં વિદ્યાર્થી મિત્ર આવતો હશે, એટલે 15 થઈ શકે। પછી એમ છે, એમ છે એ કયા ક્રમે આવે છે, તો કે 13મા ક્રમે આવે છે, તમારે એબીસીડીમાં જોઈ લેવાનું। પછી કે છે તે કયા ક્રમે આવે, તો કે 11મા ક્રમે આવે છે। ત્યારબાદ એ છે તો એ તો પહેલા ક્રમે જ આવે છે। આર, આર છે એ 18ના ક્રમે આવે છે। ત્યારબાદ શું કરવાનું હોય, બધી જ સંખ્યાઓનો સરવારો કરવાનો છે, તો બધી સંખ્યાઓનો સરવારો કરશું તો તમારા આન્સરમાં આવશે 58। તો ઓમકાર છે એનો કુલ અંક થાય છે 58, માટે જવાબમાં શું આવે અહીંયા 58। ત્યારબાદ છે આશી, આશીમાં પણ એમ જ એ છે એ પહેલા ક્રમે આવે છે, એટલે 1+1 થાય। ત્યારબાદ એસ છે, તો એસ છે એનો 19મો ક્રમ છે। ત્યારબાદ એચ છે, તો એચનો 8મો ક્રમ છે। ત્યારબાદ આઈ છે એનો 9મો ક્રમ છે। હવે આગળ મુજબ જે આપણે કરેલું હતું એમ જ આ બધાનો શું કરવાનો છે, સરવારો કરવાનો છે। તો આ બધાનો સરવારો કરીશું તો જવાબમાં આવશે 38, એટલે કે 38। ત્યાર પછીનું ત્રીજું છે એમાં કયું છે, મલઈ, મલઈમાં એમ છે એ ફર્સ્ટમાં છે, એટલે એમનો થશે અહીંયા 13મો ક્રમ। ત્યારબાદ એ છે એનો પહેલો ક્રમ થશે, એલ છે તો એલનો 12મો ક્રમ થાય, ત્યારબાદ એ છે એનો પહેલો ક્રમ થશે, અને લાસ્ટમાં છે વાય, એનો ક્રમ થશે 25। આ બધાનો સરવારો કરીશું એટલે આન્સરમાં તમારે થશે, સોરી, આન્સરમાં તમારે થશે 52। આનો આન્સર તમને મળશે 52। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 તમને આપવામાં આવેલો છે કે માગ્યા મુજબ જવાબ છે એ આપવાના છે। તો નીચે આપેલા સંખ્યાના પ્રથમ 3 સામાન્ય ગુણક છે તે લખવાના છે। તો હવે પ્રથમ 3, એટલે કે બંને 3 અને 4માં આવતી હોય બંનેમાં એવી સંખ્યા કઈ કઈ છે કે બે ઘડિયામાં આવે, તો 12 છે વિદ્યાર્થી મિત્રો એ બંનેમાં આવશે, 3ના ઘડિયામાં આવશે અને 4ના ઘડિયામાં આવશે। તો પહેલો સામાન્ય ગુણક એનો શું થાય, 12। સામાન્ય ગુણક એટલે કે બંનેના ઘડિયામાં આવતું, અથવા તો બંનેને બંને વડે આપણે ભાગ ચાલતો હોય એ, એટલે 12 બને, ત્યારબાદ 24 બનશે। 12 છે એ બંને ઘડિયામાં આવે છે, જો 3ના ઘડિયામાં પણ આવે છે 3 × 4 = 12, અને 4ના ઘડિયામાં આવે છે 4 × 3 = 12। ત્યારબાદ 24 છે તેમાં પણ એમ જ છે, 8 × 3 = 24 થશે, અને 6 × 4 = 24 થશે, અને ત્યારબાદ ત્રીજો મળશે આપણે 36, એમાં પણ એમ જ છે, 12 × 3 = 36 અને 9 × 4 = 36 આમ થાય, એટલે 12, 24 અને 36 મળશે। ત્યારબાદ હવે 5 અને 10નો કીધો છે, તો 5 અને 10નો 3 સામાન્ય ગુણક, તો 10, 20 અને 30 થાય। આ ત્રણેયને 10 વડે પણ ચાલે છે અને 5 વડે પણ ગુણ ચાલે છે। ત્યારબાદ હવે 8 અને 12 કયું છે, તો 8 અને 12માં પણ એમ જ, તો 24 છે તે બંનેમાં ચાલે છે, 48 છે તે પણ બંનેમાં ચાલે છે, અને 72 છે તે પણ બંનેમાં ચાલે છે। તો આ 3 છે તેનો સામાન્ય ગુણક થશે।
ત્યારબાદ આપેલ સંખ્યાના સામાન્ય અવયવ છે તે શોધવાના છે. તો 36 છે, 36 છે તે ક્યાં ક્યાં ઘડિયામાં આવે છે તે લખી નાખવાનું. કે એક વડે, બે વડે ને ભાગી શકાય, ત્રણ વડે પણ ભાગી શકાય, ચાર વડે ભાગી શકાય, પાંચ વડે નથી ભાગી શકાતું, છ, ત્યારબાદ સાત વડે નહીં, આઠ વડે પણ નથી ભાગી શકાતું, નવ વડે ભાગી શકાય, બાર વડે પણ ભાગી શકાય, અને 36 ખુદ પોતે જ. તો આ એના અવયવ થશે 1, 2, 3, 4, 6, 9, 12 ને 36. ત્યારબાદ છે 75. 75માં પણ એમ જ. તો 75માં 1 સૌ પ્રથમ તો થશે, ત્યારબાદ 3 વડે પણ એને ભાગી શકાશે, 25 તેરી 75 થાય, ત્યારબાદ 5 વડે 15 પંચા 75 થાય, તો હવે ડાયરેક્ટ 15 જ આવશે, 1, 3, 5, 15, 25 અને 75. તો આ રીતના એના અવયવો છે તે થશે. ત્યારબાદ હવે ક્વેશ્ચન 7 તમને કહ્યું છે કે આકૃતિ જોઈ નીચેના પ્રશ્નના જવાબ છે તે લખવાના છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરી લેવાય કે દિશાઓ અહીંયા આપેલ નથી, તમે શું કરવાનું, દિશા છે તે અહીંયા નામ લખી નખાય, જેથી કરીને તમને કન્ફ્યુઝન રહે નહીં. તો અહીંયા બગીચો છે તે ઉત્તર દિશામાં, ઉપરની છે એ ઉત્તર છે. ત્યારબાદ અહીં ડાબી સાઈડ પશ્ચિમ દિશા આવેલી છે, તો અહીં શું લખીશું, પશ્ચિમ. નીચેમાં દક્ષિણ આવશે, તો અહીં લખીશું ઉત્તર. ઉપરના ભાગમાં આવશે ઉત્તર. પછી અહીંયા જમણી સાઈડ આવશે પૂર્વ, નીચેના ભાગમાં આવશે દક્ષિણ. તમારે વ્યવસ્થિત લખવાનું રહેશે, દક્ષિણ. ત્યારબાદ અહીંયા આવશે પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એમ થયું. હવે આ સાઈડ કઈ આવશે, તો કે ઈશાન. ઈશાન અને એની સામે જ નૈઋત્ય, નૈઋત્ય આવશે. પછી દવાખાનું છે ત્યાં સાઈડ આવશે વાયવ્ય, અને મંદિર છે તે સાઈડ આવશે અગ્નિ. આ રીતના થશે. આ બધી તમારી દિશાઓ હતી. હવે આના પરથી તમને પ્રશ્ન જવાબ પૂછશે, તો તેના આપણે આન્સર લખવાના છે. તો તમે એ લોકો પહેલાં આની નોટ છે તે નોટબુકમાં કરી લેજો, જેથી તમને ક્વેશ્ચન આન્સર છે તે સહેલાઈથી જોઈ શકાશે. તો હવે આપણે ક્વેશ્ચન જોઈએ. તો પહેલો ક્વેશ્ચન છે, રેલવે સ્ટેશન કઈ દિશામાં આવેલું છે? તો રેલવે સ્ટેશન આ સાઈડ આવેલું છે, ડાબી સાઈડ. તો કઈ હતી? પશ્ચિમ હતી. તો માટે લખવાનું પશ્ચિમ દિશા. તો પહેલામાં આવશે પશ્ચિમ. ત્યારબાદ મંદિર ક્યાં ખૂણામાં આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, તમારી નોટબુકમાં હવે તો દોરેલું જ હશે, તો તમે જોતા જાજો. મંદિર છે તે અગ્નિ દિશામાં આવેલું છે, તો લખવાનું અગ્નિ. ત્યારબાદ ઉત્તર દિશામાં શું આવેલું છે? તો ઉત્તર દિશામાં શું હતું? બગીચો હતો, તો અહીં લખવાનું બગીચો. ત્યારબાદ દવાખાનું છે તે ક્યાં ખૂણામાં આવેલું છે? તો દવાખાનું છે તે વાયવ્યમાં આવેલું છે, માટે લખવાનું વાયવ્ય. ત્યારબાદ ચોથું છે, વાયવ્ય ખૂણામાં શું આવેલું છે? તો કે દવાખાનું છે, તો અહીંયા લખવાનું દવાખાનું. આ રીતના તમારે ક્વેશ્ચન છે તેના આન્સર થશે. ત્યારબાદ હવે ક્વેશ્ચન નંબર 8 જોઈએ. તો તેમાં શું કહ્યું છે કે માગ્યા મુજબ જવાબ આપવાનો છે. તો રેશમા છે તે 2 કિલો બટાટા 30 રૂપિયાના ભાવે લાવે છે, ને 2 કિલો ટામેટા છે 45 રૂપિયાના ભાવે, અને 100 રૂપિયા સોના 1 કિલો ભાવે 500 ગ્રામ સફરજન લાવે છે, તો તેને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે?
तो अँ विद्यार्थी मित्रों एक कीगरा भाव तमने दर्शा है तो अँ कीगरा ले माटे आपणे गुणाकार करवो पड़े। तो सौ प्रथम तो आप बटाटा करिए तो ये बटाटा ने शू प्राइस दीधी हे ये आपणे जोवानुं। तो हवे बटाटा करिए तो ये लखवानुं बटाटा बराबर हवे 30 रुपया भाव हता एक नो तो बे कीगरा एने खरीद्युं छे एटले 30 दू केटला थाय 60 एटले 60 रुपया एने बटाटा खरीद्या होय। त्यारबाद टमेटा तो टमेटा जोईए टमेटा ने एने 45 रुपयाना भावना एक किलोना 45 तो बे कीगरा खरीद्या छे एटले 45 तो केटला थाय 90 एटले 90 रुपयाने एने टमेटा खरीद्या 60 रुपयाना बटाटा खरीद्या। हवे सफरजन कयुं छे तो सफरजन तमने एक कीगराना भाव आपेला छे पण एने एक कीगरा खरीद्युं नथी एने तो 500 ग्राम ज खरीद्या छे तो शू करवानुं सफरजन में 100/2 करवाना अथवा तो 100 × 1/3 करो तो पण चाले तो 100 × 1/3 आम थशे तो 2 × 100 उधारीए तो 50 × 100 थाय तो 50 × 50 तो 50 रुपया थया। जो एने एक कीगराना 100 रुपया सफरजनो भाव हो तो एना 1/2 किला એટલે કે 500 ગ્રામના 50 થાય તો 100 × 1/2 = 50 બરાબર। તો બટાટાના 60 ટામેટાના 90 અને સફરજનના 50 રૂપિયા તો આ બધી વસ્તુનો ટોટલ કરવાનો એટલે આપણે ખ્યાલ પડે કે કેટલા એને રૂપિયા ચૂકવ્યા હશે। તો હવે હું એની ગણતરી કરું છું એટલે કે સરવારો કરું છું તો દુકાનદારને ચૂકવેલ કુલ રકમ તેણે 60 રૂપિયાના બટાટા 90 રૂપિયાના ટામેટા અને 50 રૂપિયાના સફરજન ખરીદ્યા હતા 60 + 90 + 50 આમ ભાઈ આ બંને આ ત્રણે ત્રણનો સરવાળો કરશું એટલે જવાબ આવશે 200 અહીં શું લખવાનું 200 રૂપિયા તો લખવાનું હવે કે રેશમાએ દુકાનદારને કુલ 200 રૂપિયા ચૂકવ્યા હશે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે એક પાત્રમાં 7 લિટર અને 500 મિલિલિટર કેરીનો રસ ભરેલો છે તો તેમાંથી 250 મિલિલિટરના કેટલા વાટકા ભરી શકાય। હવે શું કહે છે 7 લિટર અને 500 મિલિલિટર તો સૌ પ્રથમ તો શું કરવાનું લિટરને મિલિલિટરમાં ફેરવવા પડશે તો જ ખ્યાલ આવશે। તો અહીં લખવાનું કે લિટરને બીજા દાખલામાં તમે સાથે સાથે નોંધતા જજો લિટરને મિલિલિટરમાં ફેરવતા હવે લિટરને મિલિલિટરમાં ફેરવવાના છે તો 1 લિટર બરાબર કેટલા થાય છે 1 લિટર બરાબર 1000 મિલિલિટર થાય છે તો 7 લિટર બરાબર કેટલા થાય 7000 થશે તો 7000 મિલિલિટર આમ થાય। હવે 7000 આ આવેલા 7 લિટરના અને 500 મિલિમીટર તો તેમાં 500 મિલિમીટર તેમાં આપેલા જ છે તો પ્લસ શું કરવાનું 500 એટલે 0 + 0 એટલે 0 અને 0 + 0 એટલે 0 0 + 5 એટલે 5 અને 7 × 7 એટલે કુલ કેટલા મિલિમીટર થયા 7000 ને 500 મિલિમીટર। તો હવે કરવાનું અહીં 7000 ને 500 મિલિમીટર થયેલા હતા હવે શું કહ્યું હતું કે 250 મિલિલિટરની કેટલી વાટકી ભરે તે પૂછ્યું હતું તો અહીંયા લખવાનું કે 250 મિલિલિટર ને વાટકીની સંખ્યા કે 250 મિલિલિટરની કેટલી વાટકી ભરાશે તે જોવાનું
તો અહીંયા શું કરવાનું, 7500 ઇક્વલ મિલિલિટર આવેલા હતા અને 250 છે એ વાટકી ભરવાની છે, 250 મિલીની. તો હવે શું કરવાનું, 00 છે તે ઉડી જશે. હવે 25 આવ્યા, નહીં 750 છે તો પહેલાં 75 જવાનું, ત્યારબાદ 0 તો પાછળથી લાગી જશે, એટલે 25ના ઘડિયામાં 75, એટલે 25 તેરી 75 થાય તો 3, અને આ 0 છે તે અહીં બાજુમાં લેશું એટલે 30 થયા. તો કેટલી વાટકી ભરાય, 30 વાટકી છે તે ભરાશે. તો 250 મિલીની 30 વાટકી છે તે ભરી શકાશે, જવાબમાં આવશે 30 વાટકીઓ. ત્યાર પછીનો 9મો પ્રશ્ન છે કે મોનિકાએ ધોરણ 6ની વાર્ષિક પરીક્ષામાં વિવિધ વિષયોમાં 100માંથી મેળવેલ ગુણ અહીં સ્તંભાલેખમાં દ્વારા દર્શાવવામાં આવેલ છે, તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ છે તે લખવાના છે. તો અહીં તમને વિદ્યાર્થી મિત્રો સ્તંભાલેખ આપવામાં આવેલ છે, એનું માપ આપવા એટલે કે ગુણ આપવામાં આવેલ છે 20, 40, 60, 80 અને 100. ત્યારબાદ નીચે ગુજરાતી વિષયના નામ આપવામાં આવેલ છે, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી અને હિન્દી. તો હવે પહેલું જોઈએ તો શું પ્રશ્ન કીધો છે કે મોનિકાને કયા વિષયમાં સૌથી વધારે ગુણ મળેલ છે. તો અહીંયા જોવાનું આપણે આલેખમાં, તો સૌથી ઊંચો આલેખ આ છે એટલે તેમાં વધુ હોય તો ગણિત આવશે. તો જવાબમાં શું લખીશું, ગણિત. તો પહેલામાં જવાબ લખવાનો છે આપણે ગણિત. પહેલાના જવાબની સામે લખીશું ગણિત. ત્યાર પછી બીજો પ્રશ્ન તમને કહેવામાં આવેલ છે કે મોનિકાને સામાજિક વિજ્ઞાનમાં કેટલા ગુણ મળેલ છે. તો સામાજિક વિજ્ઞાનનું ખાનું જોવાનું. હવે એમાં જોઈએ તો કેટલા ગુણ એને મળેલ છે, 40 છે, તો અહીં લખવાનું 40. બીજા પ્રશ્નમાં જવાબમાં આવશે 40. પછી કયા બે વિષયમાં મોનિકાને સરખા ગુણ મળેલ છે, તો અહીં જોશું આપણે તો આ બંને છે તે સરખા દર્શાવે છે. એટલે ત્યાં કયો વિષય છે, તો કે અંગ્રેજી અને હિન્દી. તો અહીંયા શું લખીશું, અંગ્રેજી અને હિન્દી. ત્રીજા પ્રશ્નમાં લખશું અંગ્રેજી અને હિન્દી, આમ થશે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, મોનિકાને ગુજરાતીમાં કેટલા ગુણ મળેલ છે. હવે ગુજરાતીના ખાનામાં જોવાનું, તો અહીં 60 છે તો લખવાનું અહીં 60. ત્યારબાદ પાંચમું છે, મોનિકાને 70 ગુણ કયા વિષયમાં મળેલ છે. તો જોવાનું 70 ગુણના ખાનામાં, તો અહીં 60 અને 80ની વચ્ચે આવશે અહીં, તો આ વિષય આવે છે. કયો છે તે જોઈએ, તેમાં વિજ્ઞાન છે, તેને 70 ગુણ છે તે વિજ્ઞાનમાં મળેલ છે, માટે જવાબમાં લખીશું વિજ્ઞાન, આમ થશે. ત્યારબાદ પ્રશ્ન 10 જોઈએ કે માગ્યા મુજબ જવાબ છે આપવાના છે. તો હવે એમાં શું કહ્યું છે કે 30 વિદ્યાર્થીઓના વર્ગમાં એક પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગ્રેડ નીચે મુજબ છે. તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીના ગ્રેડને કોષ્ટકમાં ગોઠવવાના છે. તો હવે હું અહીંયા કોષ્ટક બનાવું છું, તો તમે જો સૌપ્રથમ તો શું લખીશું, ગ્રેડ લખીશું, ત્યારબાદ આવૃત્તિ ચિહ્ન છે તેનું તમારે કોષ્ટક બનાવવાનું, તમારે વ્યવસ્થિત બનાવવાનું છે. મારે અહીં જગ્યા ઓછી હોવાને કારણે હું અહીંયા નીચે દર્શાવું છું, પણ તમારે વ્યવસ્થિત કરવાનું છે. ત્યાં આવૃત્તિ ચિહ્નો અને સંખ્યા. હવે ગ્રેડ તમને ક્યાં ક્યાં આપેલા છે, તો કે એ, બી, સી, ડી અને ઈ આમ આપેલ છે. હવે અહીંયા બી આવશે, સી આવશે, ડી આવશે અને ઈ આવશે. તો
આ રીતના તમારે કોષ્ટક છે તે બનાવવાનું રહેશે. હવે તમારે સંખ્યા જોવાની છે, તો પહેલા એ છે એ જોઈએ, એ કેટલા આપવામાં આવેલા છે એ આપણે ગણતરી કરવાની છે. તો હવે એમાં આ એક, ત્યારબાદ બે, ત્રણ, તો એમાં ત્રણ એ છે એ તમને ત્રણ આપવામાં આવેલ છે, માટે શું લખીશું? ત્રણ. તો આવૃત્તિ ચિહ્ન એક, બે ને ત્રણ આ રીતના થશે. ત્યારબાદ બી ગ્રેડ ગણશો તમે, તો બી તમને સાત આપવામાં આવેલ છે, તો એક, બે, ત્રણ, ચાર અને પાંચ, છ અને સાત, આ તમને પાંચમા ધોરણમાં પણ આવેલો જ હતો. ત્યારબાદ સી ગ્રેડ છે તે જોઈએ, તો સી ગ્રેડની સંખ્યા કેટલી છે? દસ તમને મળતા હશે, તો અહીં દસ લખવાના. ત્યારબાદ આવૃત્તિ ચિહ્ન જોઈએ તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ આમ થશે. ત્યારબાદ હવે ડી ગ્રેડ જોઈએ, એનું અહીંયા હું કરું છું. ડી ગ્રેડની સંખ્યા તમને મળશે છ, તો એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ આમ થશે. હવે ઈ ગ્રેડ જોઈએ, ઈ ગ્રેડની સંખ્યા તમને મળતી હશે ચાર, તો એક, બે, ત્રણ અને ચાર આમ થશે. હવે શું કરવાનું? સંખ્યા છે એનો સરવાળો કરવાનો રહેશે. તો હવે આપણે સંખ્યા કઈ કઈ મળેલી હતી? તો કે ત્રણ, સાત, દસ, છ અને ચાર આ રીતના સંખ્યા મળેલી હતી. અને અહીંયા શું લખવાનું? કુલ. હવે આ બધાનો શું કરવાનું? સરવાળો, એટલે એનો જવાબ મળશે તમને ત્રીસ. તો કુલ કેટલી સંખ્યા હતી? ત્રીસ. તો અહીં તમારે આ પેપર સોલ્યુશન છે તે પૂર્ણ થાય છે. થેન્ક યુ.